गुड आफ्टरनून फ्रेंड्स, आज आप फरीथी मळ्या छे विषय कलशोर। तो एकम बे पोटला टपके तप जोईशुं। एम तो तमे आखी प्रवृत्तिओ सीखी गया, बराबर ने? सीखी गया ने? हाँ, तो फरीथी आपणे पुनरावर्तन रूपे आ पाठ आपणे लईए। आखो एकम तमे सीखी गया तो आपने एमांथी शुं याद छे एनुं पुनरावर्तन आपणे करीए। तो एकम बे नुं गीत पेला पंखीने जोई ए तमे हजी भूल्या नथी। बेसता उठता तमे आ गीत गायुं ज हशे। हुं मारी वात करूं तो मने पण आ ગીતનું ખૂબ જ ગમે છે। હું પણ વારંવાર આ ગીતની લીટીઓ ગણગણ્યા કરું છું। તો ચાલો ને ફરીથી આપણે એ ગીતને ગાઈને યાદ કરી લઈએ। ચાલો ગાઈએ ગીતડું। પેલા પેલા પંખીને જોઈ મને થાય, પેલા પંખી ને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, મળી જાય પાંખ મળી જાય, તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું। પેલા પેલા પંખીને જોઈ મને થાય, ઘડિયાળમાં 10 વાગે, ઘડિયાળમાં 10 વાગે, ટન 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 ટન, બા મને ખોડવા લાગે, બા મને ખોડવા લાગે, બચ્યું ક્યાં બચ્યું ક્યાં બચ્યું ક્યાં, હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું, પેલા ડુંગળાની ટોચે, પેલા ડુંગળાની ટોચે, મારી પાંખ જઈ પહોંચે, મારી પાંખ જઈ પહોંચે, બાડીંગલી જેવા, બાપુ ડીંગલા જેવા, નાના 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 નાના, જોવું તો છાના માના, આભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું। પેલા પેલા પંખીને જોઈ મને થાય, પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, મળી જાય પાંખ મળી જાય, તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું, ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું। આપણે જોયું કે કવિને પંખી બની જવાનું મન થાય છે। કવિ આકાશમાં ગયા પછી તો કેવા ઊંચે ને ઊંચે ઉડ્યા, એમને આકાશમાં ઉડવાની કેવી મજા પડી નહીં? ઉપરથી નીચે જુઓ તો લોકો તેમને કેવા ઢીંગલી જેવા દેખાયા, ઢીંગલી જેવા એટલે નાના નાના। મેં કોઈ દિવસ ઉપર જઈને જોયું છે? કદાચ તમે અગાસીમાંથી જઈને જોયું હોય, કોઈ એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એની બારીમાંથી તમે બહાર જોયું હોય, કેવું દેખાય છે? નાનું નાનું દેખાય છે ને તમને? પણ એવું દેખાતું લાગે છે, છાનામાના કેમ જોતા હશે? મને તો એમ લાગે છે કે એ છાનામાના એટલે જોતા હશે કે એમને બીક લાગતી હશે કે કોઈ એમને પકડી ન લે, અને વળી પકડી લે તો પાછા સ્કૂલે જવું પડે, માં ઉડ્યા જ કરે, ઉડ્યા જ કરે, કેટલી મજા પડે નહીં? અગાઉ પૂછ્યું હતું કે અહીં તો બાળકને
પંખી બની જવાનું મન થાય છે તો તમને શું બનવાનું મન થાય છે? માછલી, કબૂતર કે જાદુગર? તો એના વિશે તમે વિચાર્યું કે તમારે શું બની જવું છે? એમાં ટોચ શબ્દ પણ વપરાયો છે. ટોચ એટલે સૌથી ઉપર, ખબર છે તમને? સૌથી ઉપર ઝાડ પર માળો કોણ બનાવે છે? સૌથી ઊંચું ઝાડ કયું છે? કયું છે? એની ટોચ ઉપરથી આપણે જોઈએ તો વસ્તુઓ કેવી લાગે આપણને? નાની નાની લાગે. એ સમજૂતી આપણે શીખી ગયા. તો એને ધ્યાનમાં રાખીને હું થોડા તમને પ્રશ્નો પૂછું. તો કવિને કેમ પંખી બની જવાનું મન થતું હશે? ઘાસમાં કોણ ઉડે છે? કેટલા વાગે? એટલે બા બચ્ચોને શોધવા માંડી જાય છે. પરથી કવિને બા અને બાપુ કોના જેવા લાગે છે? આકાશની ઉચ્ચ પરથી કવિ નીચે જુએ છે ત્યારે એને વસ્તુઓ કેવી દેખાય છે? ટોચ પરથી કવિ છાનામાના કેમ જોતા હશે? આ બધા પ્રશ્ન ચર્ચા તમારે તમારા મિત્રો કે મમ્મી પપ્પા સાથે કરવાની છે. આપણે આના જેવું જ બીજું ગીત સાંભળીએ. કોયલ કુકુ ગાય, મને ગાવાનું મન થાય, ગાવાનું હું શરૂ કરું ત્યાં પપ્પા માં રાખી જાય. કોયલ કુકુ ગાય, મને ગાવાનું મન થાય, ગાવાનું હું શરૂ કરું ત્યાં પપ્પા માં રાખી જાય. ચકલી ચણ ચણ ખાય, મને ખાવાનું મન થાય, ખાવાનો આ સમય નથી કહી મમ્મી મારી ખીજાય. ચકલી ચણ ચણ ખાય, મને ખાવાનું મન થાય, ખાવાનો આ સમય નથી કહી મમ્મી મારી ખીજાય. ઉડતું પતંગિયું છું, મને ઉડવાનું મન થાય, ઊંચા હાથ કરી ઉડું ત્યાં નીચે પડી જવાય. ઉડતું પતંગિયું છું, મને ઉડવાનું મન થાય, ઊંચા હાથ કરી ઉડું ત્યાં નીચે પડી જવાય. પથારીએ સૂતા સૂતા મને કેક વિચાર થાય, વિચારે હું ચડી જાઉં ત્યાં સ્વપ્ન સડી જવાય. પથારીએ સૂતા સૂતા મને કંઈક વિચાર થાય, વિચારે હું ચડી જાઉં ત્યાં સ્વપ્ને સડી જવાય. કોયલ કુકુ ગાય, મને ગાવાનું મન થાય, ગાવાનું હું શરૂ કરું ત્યાં પપ્પા મારા રાખી જાય.